નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ રાવલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વેલકમ સ્કૂલના દ્રશ્ય અને શ્રાવ્ય પીરિયડમાં ભેગા થયા છીએ આપ સર્વે મજામાં હશો આજે આપણે ધોરણ દસનું જે મહત્વપૂર્ણ કહી શકાય એવું આઠમું ગદ્ય છે કે જે ચોથું ગદ્ય આપણે જે શીખી ગયા છે અને આઠમું ગદ્ય જે આપણે ભણવાના છીએ એ નાટ્ય સ્વરૂપનું છે એટલે કે નાટ્યાત્મક છે અને હવે આ જે બે નાટકો છે એ મોસ્ટ આઈએમપી આપણે કહી શકીએ એમાંનું આઠમું નાટક છે નાટ્ય સ્વરૂપનું જે સંવાદાત્મક ગદ્ય છે એ પણ બહુ મહત્વનું છે એમાંથી ચોક્કસ મહત્વરૂપે આયામ ફી ફકરો નીકળે એવી સો ટકા શક્યતા છે એટલા માટે આપણે આ ગદ્યને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજીશું કારણ કે એટલા માટે તમને ચાર્ટ સિસ્ટમથી આ ગદ્યને આપણે સમજાવીશું જેથી કરીને ગદ્ય છે એ તમને મગજમાં એકદમ બેસી જાય તો તમારા માટે પાઠનું જે કન્ટેન્ટ છે એને યાદ રાખવું સહેલું પડે બરાબર તો આપણે આ જગતની અંદર ઘણી બધી ઘટનાઓને નિહાળતા હોઈએ છીએ કારણ કે આ જગત છે એ ઘટનાઓની એક પ્રકારની માયાજાળ છે અને આ પ્રકારની જે ઘટનાઓ છે એ સારી પણ હોઈ શકે અને દુર્ઘટના એટલે કે ખરાબ પણ હોઈ શકે છે તો જ્યારે જ્યારે આપણે દુર્ઘટના એટલે કે ખરાબ ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે સાક્ષી બનેલા એ ઘટનાને જોનારા એવા આપણે શું કરવું જોઈએ એવી બાબતોની ચર્ચા આપણે આઠમા ગદ્યમાં કરવાના છીએ તો એમાં આ પાઠનું જે કન્ટેન્ટ છે એનું નામ જ એ છે કે સાક્ષીભૂત મનુષ્ય અર્થાત સાક્ષી બનેલ સાક્ષીભૂત એટલે સાક્ષી બનેલ મનુષ્ય એટલે માણસ સાક્ષીભૂત મનુષ્ય કિમ કાર્ય કુરવત સાક્ષી બનેલા માણસે કેવું કાર્ય કરવું જોઈએ એ બાબતને આપણે જોવાની છે તો સાક્ષી છે એ તો ઘણી બધી વસ્તુ બને છે જેમ કે કોઈ પણ જે દુર્ઘટના છે એ દુર્ઘટનાના કેવા હોય છે તો કે ત્રણ સાક્ષીઓ હોય છે પેલી બહુ મહત્વની વાત જે આપના ધ્યાને લગાડવા જેવી છે કે ભાઈ આ જે કન્ટેન છે આ જે ગદ્ય છે એ ગદ્યના બે પાત્રો છે કેટલા પાત્રો છે મિત્રો બે પાત્રો છે એનું એક પાત્ર છે જેનું નામ છે પુનિતઃ અને બીજું જે પાત્ર છે જેનું નામ છે સુનિતઃ તો આ પુનિત અને સુનિત વચ્ચે જે વાર્તાલાપ થાય છે જે ચર્ચા થાય છે એ ચર્ચા આપણા કન્ટેન્ટનો મુખ્ય વિષય છે તો પેલી વાત કરીએ કે ભાઈ તો કોઈ પણ દુર્ઘટના છે એના કેટલા સાક્ષી હોય છે તો કે પહેલો સાક્ષી છે પથ્થર વગેરે જળ પદાર્થ પથ્થરાદય જળ પદાર્થ પ્રથમ સાક્ષી દુર્ઘટનાયામ અસ્તિ તો પથ્થર વગેરે જે જળ પદાર્થો છે એ આ દુર્ઘટનાના પ્રથમ સાક્ષી હોય છે પણ આ પદાર્થો કેવા છે અચેતન છે વળી જળ છે આ કરી શકે નહીં પથ્થરો ઘટનાને નિહાળે જોવે પણ આપણી જેમ ચેતનવંત છે નહીં એટલે કઈ કરી શકે નહીં બીજો જ પદાર્થ છે બીજો જ પ્રકાર છે એ છે ગાય વગેરે પશુ પક્ષીઓ હા તમે કહેશો કે સાહેબ એ તો ચેતનવંત છે એ તો ચેતના ધરાવે છે શકે શકે છે છે ખાઈ પી પણ એનામાં જે તત્વ નથી એ કઈ વસ્તુ છે આ ઈતી ચેતનવંત સ્થિ તેમાં બુદ્ધિ રહીતા એનામાં બુદ્ધિ હોતી નથી જ્યારે કોઈ પશુ ગાય વગેરે પશુ પક્ષીઓ કોઈ દુર્ઘટનાને કોઈ એક્સિડન્ટને જોવે છે ત્યારે એની પાસે બુદ્ધિ છે કે આ ઘટનામાં શું કરવું હવે કઈ રીતે કામ કરવું એ ના વિચાર્યામ કેમ ના વિચાર્યામી બુદ્ધિ રહીતા શા માટે વિચારતા નથી કારણ કે બુદ્ધિ વગરના છે એને બુદ્ધિ નથી વાય એટલે નથી આપણે કહેતા કે આ તો હાવ ઢોર જેવો છે શું કાં કારણ કે ઢોર જેવો હોય ને એટલા માટે કહેવામાં આવે જ નથી તો એ આજે પશુ પક્ષીઓ છે છે એટલે કોઈ કાર્ય કરી શકતા નથી પણ એ કરે છે શું કાર્ય કરે છે તો કે એ બુદ્ધિ રહિત છે અને આવી રીતે જ્યારે એ દુર્ઘટનાઓને જોવે છે ત્યારે એ શું અનુભવે છે ભય અનુભવે છે ડરી જાય છે અને ડરી ડરેલા એવો ભય અનુભવનારા પદાર્થમાં વાતો કરીએ તો પથ્થર વગેરે જળ છે પશુ વગેરે અચેતન નથી ચેતનવનતા તો છે પણ બુદ્ધિરહિત છે તો હવે ત્રીજો પ્રકાર જે આવે છે તેની પાસે બધું જ છે એ કોણ છે મનુષ્યા મનુષ્યો જ્યારે કોઈ પણ દુર્ઘટના બને છે ત્યારે આ ત્રણ સાક્ષીઓ એને જોતા હોય છે છે અને એ કોણ કોણ તો કે પહેલો સાક્ષી છે પથ્થર બીજો સાક્ષી છે પશુ પક્ષીઓ અને ત્રીજો સાક્ષી છે મનુષ્ય અને એ કેવો છે બુદ્ધિમાન છે બીજી વાત હવે બુદ્ધિમાન હોવા છતાં ચેતનવંત હોવા છતાં જો એ દુર્ઘટનાને જોઈને દૂર ભાગી જાય છે તો એ મનુષ્ય મનુષ્ય નથી પણ શું છે પશુ છે શું છે પશુ છે તો મનુષ્ય ને પશુમાં શું ફર્ક જો મનુષ્ય પણ આ દુર્ઘટનાને આ એક્સિડન્ટને જોઈને ભાગી જતો હોય તો મનુષ્ય પણ પશુ જેવો છે એનામાંય બુદ્ધિ છે નહીં પણ જે વ્યક્તિ બુદ્ધિમાન છે જે સાચો સોશિયલ મેન છે સામાજિક માનસ માણસ છે જે સાચો દેશનો નાગરિક છે એવો વ્યક્તિ જ્યારે દુર્ઘટનાને જુએ છે ત્યારે ત્રણ પ્રકારના કાર્ય કરે છે મિત્રો અવારનવાર આપણે જોઈએ કે ભારતની અંદર એક્સિડન્ટ નામની જે ઘટના છે એને દુર્ઘટના કહી શકાય એ ખૂબ બને છે પેલાના સંજોગોમાં એવું થતું કે જ્યારે કોઈ માણસ એક્સિડન્ટ પામેલો હોય અને તડપડતો હોય દુઃખી થતો હોય મરવા પડ્યો હોય તો માણસ એને બચાવવા ન જતા એને દુઃખ થતું માણસોને દુઃખ થતું એને બચાવવા માટે કોશિશ કરતા પણ એક બીક રહેતી કે ભાઈ આપણે ત્યાં જશું એને બચાવશું અને દવાખાને લઈ જશું તો પોલીસવાળાઓ આપણને સાક્ષી તરીકે બોલાવશે અને ખોટી દોડાદોડી થાય આમ થાય કેસ કબાડા થાય એ બધી ચિંતામાં અને ચિંતામાં લોકો કાંઈ કરતા નહીં પણ પછી આ બધી ઘટનાઓ ખૂબ વધવા લાગી એટલે સરકારે કાયદામાં ફેરફાર કર્યો એ કર્યો કે જ્યારે કોઈ વ્યક્તિ એક્સિડન્ટમાં જે સાક્ષી બનેલો છે એક્સિડન્ટને જોયું છે અને એ મરવા પડેલા માણસને દવાખાને લઈ જાય છે અને સારવાર કરે છે તો એને સાક્ષી બનવા માટે થઈને હેરાન પરેશાન કરવો નહીં આ બાબતનો ફેરફાર થયો એટલે લગભગ એક્સિડન્ટમાં એક્સિડન્ટમાં મરનારા જે લોકોની સંખ્યા છે એ ઘટી ગઈ પણ આજના સમયની વાત કરીએ તો એક નવો ટ્રેડ આવી ગયો છે કે જ્યારે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય ત્યારે એને બચાવનારા કરતાં એનો વિડીયો ઉતારીને વોટ્સએપમાં કે ફેસબુકમાં શેર કરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે હવે આનો તો કોઈ ઉપાય નથી જ્યારે વ્યક્તિ ખુદ વ્યક્તિ વિચારે કે અત્યારે આ માણસ મરવા પડ્યો છે એક્સિડન્ટનો ભોગ બન્યો છે ત્યારે એનો વિડીયો ઉતારીને ફેસબુકમાં કે વોટ્સએપમાં શેર કરવાની જગ્યાએ એને આ નીચેના ત્રણ કામ કરવા જોઈએ તો જ એ સાચો મનુષ્ય છે તો જ એ સાચો નાગરિક છે આ એવી ત્રણ બાબતોને આમાં રજૂ કરી છે બરોબર કે જેને જેનામાં માનવતા છે જેનામાં માનવીની લાગણી છે એને આ ત્રણ પ્રકારના કાર્ય કરવા જોઈએ તો એ કયા ત્રણ પ્રકારના કાર્યો છે વેરી વેરી મોસ્ટ આયમ્પિક ક્વેશ્ચન કે તમને ખાસ પૂછવામાં આવશે કે જ્યારે કોઈ મનુષ્ય છે એ દુર્ઘટનાનો સાક્ષી બને છે ત્યારે એ કયા ત્રણ પ્રકારના કાર્યો કરે છે તો એ વેરી મોસ્ટ આયમ્પિક ક્વેશ્ચન આપણે અત્યારે શીખવાના છીએ તો એમાં પહેલો મુદ્દો છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ દુર્ઘટનાનો સાક્ષી બને છે ત્યારે ત્રણ પ્રકારના કાર્ય કરે છે અને એમાં પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ કરે છે દુખામ અનુભૂ એટલે કે દુખની અનુભૂતિ કરે છે માનવ છે ભાઈ લાગણીશીલ છે લાગણીશીલ પ્રાણી તરીકે માનવની ગણના થઈ છે મિત્રો તો જ્યારે કોઈ માણસ છે એ એક્સિડન્ટ બની થયેલા કોઈ માણસને જોવે છે એના શરીરમાંથી લોહી વહેતું હોય એ દુઃખી થતો હોય એ રાડો પાડતો હોય ચીસો પાડતો હોય અને એની દુઃખ એની પીડાને જોઈને જે જોનારો માણસ છે પહેલાં શું થાય છે દુઃખનો અનુભવ થાય છે પછી જ્યારે એ દુખનો અનુભવ કરે છે ત્યાર પછી એ બીજું કાર્ય કરે છે અને બીજું કાર્ય છે કર્તવ્ય પાલનમ કરૃતા કર્તવ્ય દ્વિતીય કાર્યાની કાર્યા કર્તવ્યનું પાલન કરવું એ બીજું કાર્ય છે તો એ ત કર્તવ્ય પાલનિ ત્રિણી કાર્યાની અસ્તી આ કર્તવ્ય પાલન જે બીજો વિભાગ છે જે બીજો પ્રકાર છે એમાંય પાછા ત્રણ પ્રકાર છે એમાંય પાછા ત્રણ કારણો છે ત્રણ બાબતો છે કઈ તો કે પહેલા જ્યારે વ્યક્તિ દુખનો અનુભવ કરે છે અને પછી કર્તવ્ય પાલન તરફ જાય છે ત્યારે એ વળી પાછા ત્રણ કામ કરે છે ક્યાં પહેલું કામ કરશે કે જે માણસ એક્સિડન્ટમાં દુખી થયો છે એને હાથ પગમાં કે અન્ય કોઈ જગ્યાએ ઈજા થઈ છે એના શરીરમાંથી લોહી વહી રહ્યું છે એટલે તાત્કાલિક એને ક્યાં લઈ જવાનું છે ઔષધાલયમ સમીપમ નિયર અકૃત્તા કે એને દવાખાને લઈ જવાનું છે ભાઈ એને દવાખાને લઈ જવાનું છે અને પછી સગા સ્નેહીઓ જે દુર્ઘટનાનો ગ્રસ્ત માણસ છે જેને આ દુર્ઘટનામાં પીડાયો છે જે દવાખાને દાખલ થયો છે એના સગાવાલાને ટેલિફોનિક રીતે કે અન્ય કોઈ રીતે જાણ કરવી શું કામ જાણ કરવી પડે કે આપણે એ માણસને અજાય નથી આપણે માણસને ઓળખતા નથી આપણે એને દવાખાને લઈ ગયા અને ઓપરેશનનું કામ થયું હોય તો ભાઈ ઓપરેશન કરાવવું પડશે ચાલો તો ઓપરેશન કરાવવાની થાય ને એટલે ડોક્ટરો આપણી પાસે ફોર્મ ભરાવે કે ભાઈ આ ઓપરેશનની અંદર કંઈ પણ થાય કે બચી જાય જાય મરી લાગે આપણી ઉપર તો એ સાઈન કરવી પડે જે ભેગો આવ્યો હોય તો આપણે એવા નિર્ણય લઈ શકીએ નહીં એટલા માટે એના સગા જાણ કરવી જોઈએ કે ભાઈ આર્થિક સહાય હોય કે પારિવારિક સહાય હોય તો એને ઝડપીથી ઝડપથી મળી શકે એટલા માટે બીજું કામ કરવાનું છે એના સગાવાલાઓને જાણ કરી અને એને અહીંયા બોલાવવાના છે પછી જે ત્રીજું કાર્ય છે કે ભાઈ જરૂર પડે તો રક્તદાન કરવું રક્તદાન ઇતિ મહાદાનમ ઇતિ શ્રેષ્ઠ વાક્યમ કૃતવા રક્તદાન છે એને મહાદાન કીધું છે એટલા માટે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિને આપણે દવાખાના દાખલ કર્યો છે અને એને લોહીની જરૂર પડે તો આપણું બ્લડ ગ્રુપ અને એનું બ્લડ ગ્રુપ હોય તો આપણે એને રક્તદાન કરવું જોઈએ આપણું એને આપવું જોઈએ એ પણ એક માનવ તરીકેનું આપણું એક સદમાનવનું સજ્જન માણસ તરીકેનું આપણું એક કર્તવ્ય છે તો આ જે કર્તવ્ય પાલન છે એના એક બે ને ત્રણ મુદ્દા કીધા તો પહેલો મુદ્દો દુઃખ અનુભવવું બીજો મુદ્દો કર્તવ્ય પાલન કરવું અને ત્રીજો મુદ્દો આવે છે બહુ જ મહત્વનો અને અતિ સ્વીકારવા જેવો સમજવા જેવો મુદ્દો છે કે આપણે કોઈ પણ ઘટનાને જોઈ એક્સિડન્ટને જોયું આપણને દુઃખ થયું આપણને પીડા થઈ એટલે આપણે એ વ્યક્તિને લઈ ગયા દવાખાને એના હગાવાલાની જાણ કરી એને લોહી આપવાનું તો એ આપ્યું આપણે કર્તવ્ય પાલન કર્યું પણ પછી ત્યાંથી નીકળી ગયા અને આ ઘટના શું હતી કેમ બની હતી શું કામ બની હતી એ કાંઈ વિચાર્યું નહીં તો ત્યાં પણ આપણે ખોટા છીએ કારણ કે ત્રીજું કાર્ય એ કરવું પડે કે ઘટનામાંથી યોગ્ય બોધ કે સમજ મેળવવી પડે કોઈ પણ ઘટના બને છે મિત્રો એ એટલે કોઈ પણ કાર્ય થાય છે એની પાછળ કઈ ને કાંઈ કારણ છે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે તો એ કાથે ચાલી ન વગડે એમનો એક્સિડન્ટ નથી થતું એમાં કોઈ ને કોઈનો વાંક છે કાં તો જેનું એક્સિડન્ટ થયું છે એનો અને કાં એને ખૂબ ભટકાડીને ગયું એનું એક્સિડન્ટ કરીને ગયું ત્યાંથી ભાગી ગયું એનો તો આમ આ તો એક્સિડન્ટનું આપણે ઉદાહરણ આપ્યું છે કોઈ પણ દુર્ઘટનાઓ જેને આપણે ખરાબ ઘટના કહી શકીએ છીએ એ ખરાબ ઘટના મિત્રો જ્યારે બને છે ત્યારે એમાં કોઈને કોઈ કારણ હોય છે કોઈને કોઈ બાબત હોય છે કોઈને કોઈ વ્યક્તિનું ભૂલ હોય છે કોઈને કોઈ વ્યક્તિની ક્ષતિ હોય છે તો આપણે એ ભૂલને એ ક્ષતિને સમજવાની છે અને એમાંથી એ બોધ લેવાનું છે કે આ વ્યક્તિએ જે ભૂલ કરી છે ભૂલ આપણે આપણા જીવનમાં ન કરીએ ઉદાહરણ સ્વરૂપે ચાલો ગાડીએ ફોનમાં વાત કરવો ફોનમાં વાત કરતા હોય ને એક્સિડન્ટ થઈ જાય જે વાત થઈ જાય બીજું ફોર વ્હીલ ચલાવતા હોય ત્યારે બેલ્ટ બાંધવો પડે સીટ બેલ્ટ તો એ ન બાંધો હોય તો પણ એક્સિડન્ટ થાય રોંગ સાઈડમાં ગાડી હાંકતા હોય તો એક્સિડન્ટ થાય તો આમ એક્સિડન્ટ એટલે કે દુર્ઘટના થવાના અનેક કારણો છે આમાંની આ કોઈ ભૂલ થઈ જાય ત્યારે વ્યક્તિથી આ દુર્ઘટના ઉપજે છે બને છે તો વ્યક્તિ એ બોધ લેવાનો છે કે ભાઈ હવે આવી દુર્ઘટનાઓ આને જે બની છે આપણા જીવનમાં ન બને એવો બોધ લેવાનો છે એવી સમજ લેવાની છે તો આ મિત્રો આપણું કન્ટેન્ટનું આખું જ વિષય વસ્તુ છે આપણે પાઠની અંદર આ જ વસ્તુ શીખવાના છીએ પણ આ તમને એટલા માટે જાણ કરી દીધી કે ગુજરાતીના જે ક્વેશ્ચન્સ છે પ્રશ્નો પૂછાય છે ગુજરાતીની અંદર એમાં આ જ વસ્તુ આવશે જે તમે કન્ફર્મ કરી લેશો આ વિડીયોને વારે ઘડીએ જોશો એટલા મુદ્દાઓ તમારા મગજમાં બેસી જશે ને પછી એના લઈને કોઈ પ્રશ્નો પૂછાશે તો તમે ઝડપથી જવાબ આપી શકશો એટલે એક મુદ્દો આપણો તૈયાર થઈ ગયો હવે આપણે ગધ્યોની અંદર ભાષાંતરને સમજીશું શબ્દાર્થને સમજીશું એટલે ભાષાંતર ક્લિયર થઈ જશે પાઠ ક્લિયર કારણ કે બે જ મુદ્દાઓ છે એક તેનું કન્ટેન્ટ આપણને મગજમાં બેસી જાય અને બીજું ભાષાંતર યાદ રહી જાય એટલે પાઠમાંથી ગમે એવા પ્રશ્ન પૂછાય આપણને વ્યવસ્થિત આવડી જાય તો મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે અગાઉ જે લેક્ચર આવશે એમાં આપણે એ લેક્ચરમાં આ પાઠનું ભાષાંતર શીખીશું બધાને નમસ્કાર